નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવ સાવણમ એસો પંચ નમુકારો સૌવ પાપ પ્રણાશણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. ચાર પાંચ દિવસથી પ્રવચનો માંગલિક હતા. ગઈકાલે ચાતુર્માસનો પ્રવેશ ખૂબ સુંદર રીતે થયો. ગયા ચાતુર્માસ ત્રિકમનગર અને ત્રિકમનગરથી શરૂ થયેલી વિહારયાત્રા લગભગ 2400 કિલોમીટરની વિહારયાત્રા પરિપૂર્ણ કરી અને ગઈકાલે ચાતુર્માસનો પ્રવેશ કર્યો. એટલે આ સંઘની અંદરમાં આવવા માટે આમ જોવા જઈએ તો ત્રિકમનગર અને કેનાલ રોડની વચ્ચેની અંદરમાં માત્ર 15-17 કિલોમીટરનું અંતર, પણ ત્યાં સુધીમાં આવવા માટે અંતરિક્ષજી નાસિક મુંબઈ વળી પાછા સુરત, સુરતથી સુરત આવવા માટે 2400 કિલોમીટરની પદયાત્રા થઈ, વિહારયાત્રા થઈ અને ગઈકાલે ચાતુર્માસનો પ્રવેશ થઈ ગયો. શ્રી કેનાલ રોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપકચ્છ જૈન સંઘ કેપિટલ ગ્રીન બિલ્ડિંગની સામે ત્યાં મારું ચાતુર્માસ છે. 4 મહિના હવે અહીંયા સ્થિરતા કરવાના છીએ. જે પણ કોઈને ક્યારેક વંદન કરવા માટે આવવું હોય, ઘણાની ભાવના છે કે વંદન કરવા માટે આવવું છે, તો એમને એક સૂચના બતાવી દઉં, વંદન કરવા આવજો ખુશીથી. તમારી જ્યારે ભાવના થાય ત્યારે આવી શકો છો, પરંતુ બારગામવાળા રવિવાર સિવાય આવે તો વધારે સારું. કારણ કે રવિવારે સવારે યુવા શિબિર હોય 3 કલાકની અને ત્યાર પછી બપોરે બાલ શિબિર હોય લગભગ 2 કલાકની, એટલે 5 કલાક તો એમાં જ નીકળી જાય. એટલે આટલું બધું બોલીને આટલું બધું પ્રવચન આપીને શરીર ખૂબ થાકી જતું હોય છે, એટલે બોલવાનું મન પણ ન થાય. એટલે બહારથી તમે આવ્યા હો, તમારી સાથે વાતચીત ન થાય, મળવાનું પણ ન થાય. એટલે બહાર જે બારગામ જે છે, એટલે સુરતથી બહારથી જે લોકો આવનાર છે, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કરવાની, વિનંતી કરવાની કે તમારે સોમથી શનિ સુધીની અંદરમાં આવી જવાનું. પછી શનિવારે આવીને રવિવારે રહેવું હોય અને શિબિર સાંભળીને વ્યાખ્યાન સાંભળીને જવું હોય તો ખુશીથી જઈ શકાશે, પણ રવિવારે સ્પેશિયલી મળવા માટે આવશો તો કદાચ અનુકૂળતા નહીં પડે. અને સુરતની અંદરમાં જે લોકો રહે છે એને કદાચ રવિવારે જ ફાવે એમ છે, તો એમને રવિવારે 4:30 પછી વંદન કરવા આવી શકે. બાલ શિબિર પતી જાય પછી આ એક ખાસ સૂચના ધ્યાનની અંદરમાં લેવાની, જ્યારે પણ વંદન કરવા માટે આવો ત્યારે વંદન કરવાનો સમય સવારે 7 વાગ્યાથી લગાવી અને 11:30 સુધીમાં સવારે 7 to 11:30 અને બપોરે વંદન કરવા માટે આવવું હોય તો 2:30 વાગ્યા પછી 2:30 થી સાંજે 6 વાગ્યા સુધી વંદન કરવાનો સમય છે. એટલે કે 11:30 થી 2:30 વાગ્યા સુધી કોઈએ વંદન કરવા નહીં આવવું. અમારું સ્વાધ્યાય, અમારું અંગત કામકાજ, ગોચરી પાણી, પડીલેહણ, આરામ વગેરે આ બધું એ સમયની અંદરમાં થઈ શકતું હોય છે. કારણ કે ઘણી વખત જોયું છે કે ઘણા સાવક સાવિકાઓ 12 વાગે આવે, 12:30 વાગે આવે, એ બધું એનું ઘરનું કામ અને સાવકોને એમ કે ઓફિસ જતી વખતે ગુરુજીને મળીને નીકળી જઈએ, પણ તમે મળવા માટે આવો એમાં અમને ક્યારેક સજા થતી હોય છે. એટલે આટલું ખાસ ખ્યાલની અંદરમાં કરી અને વંદન કરવા માટે આવવાનું. હવે 4-5 દિવસ આ પ્રવચન આપણે શરૂ કરી લઈશું. ત્યાર પછી જે વાત કરેલી હતી કુવલઈ માલા ગ્રંથ, એના પ્રવચનો શરૂ કરીશું. આજે 16 તારીખ થઈ, 16, 17, 18 અને 19 લગભગ 4 દિવસ આ પ્રવચન ચાલશે. અને ત્યાર પછી ચાતુર્માસી 14-20 તારીખે આવે છે, 21 તારીખે ગુરુ પૂર્ણિમા છે અને 22 તારીખથી કુવલઈ માલા ગ્રંથના પ્રવચનનો શુભારંભ આપણે કરી લઈશું. ખૂબ અદભુત કથા છે. આજે એક નવા સૂત્રની અંદરમાં આગળ વધવું છે. છેલ્લું સૂત્ર જે આપણે જોયેલું હતું 74 નંબરનું, 74, એની અંદરમાં એ વાત બતાવેલી હતી કે તે સુખ સુખ નથી,
જ્યાં મનની નિવૃત્તિ નથી, ત સુખમ અપી ન સુખમ યત્ર નાસ્તી મનો નિવૃત્તિ. એ સુખને સુખ નથી ગણાતું કે જે સુખની અંદરમાં માણસને શાંતિ જ ન મળે, માણસને કોઈ પણ જાતની પ્રસન્નતાની અનુભૂતિ ન થાય. ઘરમાં બધી જ વસ્તુ છે, સંપૂર્ણતયા ઘર સગવડોથી ભરેલું છે, અને સગવડોના શિખર ઉપર બેઠેલો આજનો માનવ એટલો બધો અંદરથી દુઃખી છે, એટલો બધો હતાશ છે, એટલો બધો પરેશાન છે, ખબર નથી પડતી કે એને જીવનમાં શું ખૂટે છે. બધું જ છે એની પાસે, કોઈ ચીજ બાકી નથી, છતાં પણ એમ લાગે છે કે બસ મારી પાસે કશું જ નથી, હું જીવનની અંદરમાં ખાલી છું. તો સગવડોના શિખર ઉપર બેઠેલો માનવી પોતાની જિંદગીને બિલકુલ એકલવાઈ માને છે, હતાશ માને છે. એટલા માટે તો આજે જુઓ ઠેર ઠેર આપઘાતોના કિસ્સા વધતા ચાલે છે. હું જે સુરતની અંદરમાં છું એ સુરતમાં ચાર દિવસ પહેલાની વાત કરું છું. પેપરોની અંદરમાં હેડિંગની અંદરમાં આવેલું હતું કે એક જ 24 કલાકના એક જ દિવસની અંદરમાં સુરતમાં 11 સુસાઇડના કિસ્સા બન્યા છે. 11. અને એવું નથી કે ગરીબ માણસો કદાચ સુસાઇડ કરતા હોય, સાવ અભણ માણસો સુસાઇડ કરતા હોય, કે સાવ ગાંડા માણસો સુસાઇડ કરતા હોય. ભણેલા ગણેલા શ્રીમંત પરિવારના એજ્યુકેટેડ અને યુવા યુવતીઓ સુસાઇડ કરનારા કિસ્સા વધતા ચાલે છે. કેમ? સુખ તો જીવનની અંદરમાં છે, આ મહાત્માની કન્ડિશન છે. સુખ એને કહેવાય છે તસુખમ અપી ન સુખમ. તે સુખ સુખ નથી જ્યાં મનની નિવૃત્તિ નથી, જ્યાં મનની શાંતિ નથી, જ્યાં મનની પ્રસન્નતા નથી, અને જ્યાં ભીતરીય આનંદનો ધોધ અંદરમાંથી ઉછળતો નથી. હવે કેવી રીતે મળે અંદરનો આનંદ? કારણ કે સગવડોને પ્રાપ્ત કરવાની અંદરમાં એટલો બધો સમય ચાલી ગયો, સાધન સગવડો ભેગી કરવાની અંદરમાં એટલા બધા વ્યસ્ત બની ગયા. એટલે એક જગ્યાએ સરસ મજાનું વાક્ય મેં વાંચેલું હતું કે જીવવાના સાધનો ભેગા કરવાની અંદરમાં માનવી જીવવાનું ભૂલી ગયો છે. આ કોઈ ડાયલોગ નથી, હકીકતમાં વાસ્તવિકતાને બતાવનારો આ શબ્દ છે કે જીવવાના સાધનો ભેગા કરવાની અંદરમાં બસ મારે જિંદગી જીવવી છે, એટલે સરસ મજાનું પરિવાર જોઈએ, સરસ મજાની ગાડી જોઈએ તો જિંદગી કહી શકાય, બંગલો જોઈએ, બંગલાની અંદરમાં આવા પ્રકારની સિસ્ટમ જોઈએ. હું અત્યારે વેસુની અંદરમાં ચાતુર્માસ છું, આખા સુરતનો એકદમ રીચ VIP અને જે મુંબઈનું વાલ્કેશ્વર વગેરે એરિયા ગણાય એવા પ્રકારનો આ એરિયા ગણાય છે. આટલા રીચ શ્રીમંત અતિ આધુનિક એવા એરિયાની અંદરમાં રહેવા માટે બસ લોકો ક્યાંકથી લોન લઈ આવે, ક્યાંકથી પૈસા ભેગા કરે, ક્યાંકથી જૂનું મકાન વેચી નાખે, અથવા તો એટલા બધા દૂર ઘર લઈ લે જ્યાં ન પ્રવચન મળે, ન જ્યાં સુપાત દાન મળે, ન આજુબાજુમાં બાળકો માટે પાઠશાલા હોય, ન આજુબાજુમાં પોતાના માતા પિતાને કોઈ ધર્મ આરાધના કરવા માટેના સ્થાન રહેલા હોય, અને નકલી આધુનિકતા બસ ભૌતિકતાની અંદરમાં ખૂપી જઈ અને બસ એને પોતાની જિંદગી માની લે છે. એને ખબર નથી કે દોસ્ત ખાલી સોનાના પ્યાલાની અંદરમાં પાણી પીવાથી તરસ તો છીપાઈ જશે, પણ અંતરની જે તૃપ્તિ મળવી જોઈએ ને એ તૃપ્તિ નથી મળવાની. અને પાણીની પ્યાસ તો માટીના પ્યાલામાં પીવો, તાંબાના પ્યાલામાં પીવો કે બીજા કશાકની અંદરમાં પીવો, તમને તો ફાયદો થઈ જવાનો છે. પરંતુ જે સુખને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રસન્નતાને દાવમાં લગાવી, જે સુખને પ્રાપ્ત કરવા માટે અંદરના આનંદને દાવની અંદરમાં લગાવ્યો, તો એ સુખ સુખ કેવી રીતે ગણી શકાશે? વેસુની અંદરમાં આવ્યા પછી ખબર પડી કે 5-6 કરોડના ફ્લેટ, 7-7 કરોડના ફ્લેટ છે એક એરિયામાં. તો વેસુમાં બિલ્ડિંગ છે જેનો ફ્લેટ 12-15 કરોડ રૂપિયાનો ફ્લેટ, અરે એક બંગલો બની જાય અને સેમ બંગલા જેવો ફ્લેટ. પણ અંદરમાં રહેનારા માણસોને જો જરા શાંતિથી પૂછવાની અંદરમાં જઈએ, એ લોકોનો જરા ઇન્ટરવ્યુ લેવાની અંદરમાં જઈએ, તો ખબર પડે કે અંદરથી મનની પ્રસન્નતા કેટલી રહેલી છે. ઝૂંપડાની અંદરમાં કોઈ સગવડ નથી, મેં તમને કીધેલું ને, પુણિયા સાવકની પાસે કોઈ સગવડ નથી. અરે અગવડ એટલી હતી કે એક દિવસ પોતે ભૂખ્યો રહે તો એની સાવિકા જમી શકે, અને એક દિવસ સાવિકા ભૂખી રહે તો પુણિયા સાવક જમી શકે. આટલી બધી કારમી ગરીબીની અંદરમાં રહેનારા આ પુણિયા સાવક સાવિકા, છતાં પણ મગધ સમ્રાટ સૈનિક રાજાની સામે ભગવાન મહાવીરે બયાન કર્યું કે તારી નરકને તોડવી હોય, જીવનનો ખરો આનંદ જાણવો હોય તો જા તારા નગરના છેવાડાના ઝૂંપડાની અંદરમાં રહેનારા પુણિયા સાવકને મળી આવ, એની એક સામાયિક તારી નરકના દરવાજા બંધ કરી દેશે, તારા નરકના દરવાજાને તોડીને ખતમ કરી નાખશે, નરકની અંદરમાં તારે જવું નહીં પડે. શું હશે પુણિયા સાવકની પાસે?
એ નગરમાં શાલીભદ્રજી પણ રહેતા હતા, ધન્નાજી પણ રહેતા હતા, એ નગરની અંદરમાં અભયકુમાર મહામંત્રી પણ હતા, એ નગરની અંદરમાં સૈનિક રાજા પણ હતા, અને એ નગરની અંદરમાં બીજા તો કરોડો શ્રેષ્ઠીઓ નગરમાં રહેતા હતા. છતાં પણ એ બધાનું એડ્રેસ ભગવાને નથી આપ્યું, અને ભગવાને એડ્રેસ આપ્યું છે જ્યાં પુણ્યા શાવકની પાસે, મતલબ ગરીબો સુખી છે એવું નથી કહેતો, અને શ્રીમંતો બધા જ દુઃખી છે એવું પણ નથી કહેતો, પરંતુ જીવવાના સાધનો ભેગા કરવાની અંદરમાં આજનો માનવ જીવવાનું ભૂલી ગયો છે. બસ ગાડી લઈ આવું, બંગલો બનાવી દઉં, ઘર બનાવી દઉં, વેસુની અંદરમાં ઘર લઈ લઉં, બ્રાન્ડેડ કપડા માટે વધારે પૈસા કમાવી લઉં, સરસ મજાની ઘડિયાળ, એપલનો મોબાઈલ, આ બધું જ ભેગું થઈ ગયું. પણ ભેગું થયા પછી ખબર પડી કે શરીરની અંદરમાં રોગ આવી ગયો, શરીરમાં તકલીફ આવી ગઈ. તમે જોઈ લો રાકેશ ઝુંઝુનવાલાને, 50,000 કરોડના આસામી બન્યા પછી છેલ્લા 11 વર્ષ પેરાલિસિસની અંદરમાં જિંદગી ગુજારવી પડી છે. તમે વિચારો, 50,000 કરોડનો આદમી જેની પાસે આકાશમાં ઉડવા માટેના વિમાનો હતા, દરિયાની અંદરમાં જવા માટેની સબમરીનો હતી, વિશ્વની લેટેસ્ટ અત્યાધુનિક અને છેલ્લામાં છેલ્લી કક્ષાની બધી સુવિધા એની પાસે રહેલી હતી, કેમ એના જીવનની અંદરમાં આ આવ્યું? કેમ એના જીવનની અંદરમાં તકલીફોના ડુંગરા તૂટી પડ્યા? એટલે સુખી હતો માટે નથી કહેતો, સુખ એને કહેવાય છે તસ સુખમ અપી ન સુખમ યત્ર નાસ્તિ મનો નિવૃત્તિ. આજે આપણે શાંતિથી બેસીને આપણા સુખને આ બેરોમીટરથી તપાસી રહીએ કે હું સુખી છું, જો આ અપેક્ષાએ મારું મનની નિવૃત્તિ હોય, મને શાંતિથી ઊંઘ આવી જતી હોય, મને શાંતિથી ભૂખ લાગતી હોય, મારો પરિવાર મારી સાથે પ્રેમથી બેસી શકતો હોય, અથવા તો હું પરિવાર સાથે પ્રેમથી બેસી શકતો હોઉં, મને ટાઈમ મળે, મને સમય મળે. હું તમને ગઈકાલની ઘટના કહું, ગઈકાલે મારો પ્રવેશ થયો 16-15 તારીખે આ કેપિટલ ગ્રીનની અંદરમાં, અને જ્યાંથી મારું સામયું શરૂ થયેલું હતું ને એ જ બિલ્ડિંગની અંદરમાં, એટલે કે સેલેસ્ટરિયલ ડ્રીમ નામનું બિલ્ડિંગ છે, 18 માળના ટાવરો, એ 18 માળના ટાવરના એક વિંગની અંદરમાં પૂજ્યપાલ નેમી સુરેશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય ભગવાન રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબ 17માં મારે પધારેલા હતા, 16માં 17માં મારે. એટલે ત્યાંથી મને એ ભાઈએ કીધું કે ગુરુદેવ આપનું ચાતુર્માસ પણ અહીંયા છે, તો આપ પધારો મારા ઘરની અંદરમાં, આચાર્ય ભગવાન પણ પધારેલા છે. મારે પણ ઘણા વખતથી વંદન બાકી હતા પૂજ્યપાલ રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબને, એટલે હું પણ વંદન કરવા માટે ગયો. વંદન કરવા ગયો ત્યારે ખબર નથી કે આ દાદીજીનો પરિચય થવાનો, આ દાદીજી મને મળવાના, અને આચાર્ય ભગવાનને વંદન કર્યા, બેઠો, 1.5-2 કલાકની ધર્મ ચર્ચા કરી, અને જેવો મળીને બહાર નીકળ્યો ને એટલે દાદીજીનો અવાજ આવ્યો કે શું પદ્મપોતી મારા સાહેબ પધાર્યા છે? એના દીકરાને પૂછ્યું કે પદ્મપોતી મારા સાહેબ પધાર્યા છે? હા મમ્મી, તમને ખબર કેવી રીતે પડી માં? તો કે હું તો એમના રોજ વ્યાખ્યાન સાંભળું છું. હવે સાંભળજો, સાંભળવાની ઘટના એ છે, મારું વ્યાખ્યાન સાંભળે છે એ મહત્વનું નથી. દાદીજીની બંને આંખ ચાલી ગયેલી છે, ટોટલી બ્લાઇન્ડ, દિવ્યાંગ બની ગયા છે. દાદીજીની આંખ નથી દેખાતી, એકદમ શુક્લપડું શરીર, એક વડો બાંધો, એકદમ નાની હાઈટ, પરંતુ દાદીજીને જોયા પછી એમ લાગે બધાને કે જાણે કે આ મારા દાદી રહેલા છે. પછી ખબર પડી કે દાદીજી કેટલો બધો ધર્મ કરે છે, 500 આંબેલ રોજના બેસના, કેટલા વર્ષોથી આ નિત્ય ધર્મ ચાલુ, કેટલો સ્વાધ્યાય, કેટલી આરાધના. બંને આંખ ચાલી ગયા પછી પણ સામાયિક પ્રતિક્રમણ આરાધના, જબકી ઘર સે બહાર નીકળ નહીં શકતે, ઘરમાંથી બહાર નથી નીકળી શકાતું, કારણ કે બંને આંખ નથી, અને કંઈક પણ સ્લીપ થઈ ગયા, ઘટના બની ગઈ. ભલે પરિવાર સારો છે, એમનો દીકરો, એમની પૌત્રી, એમના પૌત્ર, એમની પુત્ર, બધું આખો પરિવાર ભેગો થયેલો હતો. તમને કહું, ભલે કદાચ કરોડપતિ પરિવાર હશે, જે રીતે એમનું ઘર હતું, જે રીતનું મોટું ઘર વેસુ એરિયાની અંદરમાં, પરંતુ એ પરિવારના જે દીકરા હતા એમને પોતાની મમ્મી સાથે જે પ્રેમથી વાતો ચીતો કરતા હતા, એની પૌત્રી, એનો પૌત્ર, સાધુ જીવનમાં છું, આ બધું એક સેકન્ડની અંદરમાં ખબર પડી જાય. ચલો, એ તો બધું બહારનું સુખ હતું. મેં દાદીજીને પૂછ્યું, દાદીજી તમને પ્રવચન કેવી રીતે મળ્યા? તો કે બસ મને કોઈક બહેને મોકલ્યા કે આ પ્રવચન સાંભળવા જેવા છે, અને પછી એ દાદીજીએ જે પ્રશંસાના પુષ્પો વેર્યા મને કે ગુરુદેવ મારું તો ધન્ય ભાગ્ય થઈ ગયું, આજે તો ભગવાન મારા ઘરે પધાર્યા, હું છેલ્લા 4 વર્ષથી આપના પ્રવચનો સાંભળું છું. મને એમ હતું કે હું પદ્મપોતી માને કેવી રીતે મળી શકીશ? ગુરુદેવ જોવાની તો શક્તિ મારી પાસે નથી, મારી બંને આંખ નથી, હું આપને જોઈ નથી શકતી, બસ આપ મારી બાજુમાં ઉભા છો, આપનો વાસક્ષેપ મારી બાજુમાં પડશે. બસ દાદીજી વારંવાર બોલ્યા કરે. તમને કહું, બે દેખાતી આંખથી જોવા જોઈને જે ભાવ પેદા ન થાય, બે આંખેથી આપણે કોઈ ગુરુ ભગવાનના દર્શન કરી અને અંદરમાંથી જે ભાવ પેદા ન થાય,
એ ભાવ નહીં દેખીને પણ એ દાદીજી અનુભવ કરતા હતા, એમના બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે, એમની જે બોલવાની ભાષા ઉપરથી ખબર પડે. વારંવાર કે ચાર વર્ષથી પ્રવચન સાંભળતી હતી. એક વખત તો મારી ઈચ્છા હતી કે બસ ગુરુદેવ મને દર્શન કરવા માટે વધારે મારા ઘરે પધારે. મને ખબર નહીં કે આજે અચાનક આ મારી વાત ભાવના પરિપૂર્ણ થઈ ગઈ. આપ આવ્યા હતા કોના માટે? દીકરાએ એટલું નતું કીધું કે ગુરુ કોઈ બીજા મહાત્મા પધારવાના છે. રાજન સુરીશ્વરજી મહાસાહેબ તો બિરાજમાન હતા, પરંતુ અવાજ ઉપરથી દાદીજી ઓળખી ગયા કે આ તો સાહેબજીનો અવાજ છે, પદ્મબોધી મારા સાહેબનો. અને પછી જે ભાવથી એમને જે બોલેલા છે ને, પછી મેં પૂછ્યું દાદીજીને, અને દાદીજીનો ઇન્ટરવ્યુ લીધા પછી ખબર પડી કે ભલે આજે આંખેથી દેખી નથી શકાતા, ઉંમર થઈ ચૂકેલી છે, એક ફોરેન ફરવા નથી જઈ શકવાના, અમેરિકા જઈ નથી શકવાના, અમેરિકા આંટો ફેરો નથી કરી શકવાના, દુનિયાને જોઈ નથી શકવાના, દુનિયાને જોવાની આંખો ચાલી ગઈ છે, પણ નો ફરિયાદ, નો શિકાયત, નો કમ્પ્લેન. અને એટલી પ્રસન્નતાથી આ દાદીજી જોયા. હું તમને કહું, એ દાદીજીને જોયા પછી મેં મારી જગ્યા ઉપર બેઠા બેઠા એ વિચાર્યું, દેખાતી આંખ દ્વારા જોઈને આપણે જેટલા ખુશ નથી, એનાથી પણ વધુ પ્રસન્ન આ દાદીજી નહીં જોઈને ખુશ છે. બાકી ફરિયાદ કરી શકતા હતા ને. હું જ્યારે એ મને માને છે, મને એમ માને કે સાહેબ બસ હું આપને ભગવાન તરીકે માનું છું, આપના પ્રવચનોથી મને એટલો બધો ફાયદો થયો, એટલી બધી મનની શાંતિ મળી છે. હું તમને કહું, ગઈકાલે ઓડિયો પ્રવચન આપવાનું મને એમ લાગ્યું કે મારું પુણ્ય ખરેખર વસૂલ થઈ ગયું આ પ્રવચનોની મહેનત. આવા એક વયોવૃદ્ધ દાદીમાં જ્યારે મને ભગવાન તરીકે માને, હું ભગવાન તો છું જ નહીં, કદાચ એકદમ સંયમી સાધુ પણ નથી, છતાં પણ એ દાદીજી જ્યારે મને ભગવાન તરીકે માને, અને એમ કે ગુરુદેવ ચાર વર્ષ તો મારા જિંદગીના આમ મજાથી નીકળી ગઈ છે, બસ આપના પ્રવચનો સાંભળું છું, એટલો બધો આનંદ આવે, એટલી બધી પ્રશંસા કરે, મને એમ થયું કે દાદીજીને જો આ રીતે મારા શબ્દો દ્વારા સમાધિ મળતી હોય, એમનું મન પ્રસન્ન રહેતું હોય, પણ સુખ કોને કહેવાય? આપણે એમ માનીએ કે આંખ હોય સુખ, હાથ પગ હોય સુખ, હું જોઈ શકું, બોલી શકું, ખાઈ શકું, જોઈ શકું, ચાલી શકું, પી શકું, દુનિયાથી સારી મોજ મજા માણ શકું, આ જીવનનું સુખ ગણાય છે? નો. સુખ એને ગણાય છે કે બસ તમે અંદરથી પ્રસન્ન છો, પછી તમારી પાસે શું છે અને શું નથી એ મહત્વનું નથી રહેતું. આ દાદીજીને જોયા પછી એમ લાગ્યું, નો કમ્પ્લેન. અરે મને કહી શકતા હતા ગુરુને, કોઈ આશીર્વાદ આપોને આંખેથી દેખાય, કોઈ એવો જાપ આપોને આંખેથી દેખાય, ઉલટાનું એક જ બોલ્યા, બસ હજી વધુમાં વધુ મારી ધર્મ આરાધના થાય, હજી વધુમાં વધુ મારી આરાધના વધતી ચાલે બસ. અને મેં એમને કીધું, દાદી એમ દાદી તમારે 100 વર્ષ જીવવાનું છે, આ પરિવારને આશીર્વાદ આપવાના છે, સાહેબ જીવવું કે ન જીવવું એની પણ મને કોઈ તમા નથી, આયુષ્ય પૂરું થાય તો પણ મને કોઈ ચિંતા નથી, બસ મારી જિંદગી આરાધનાની અંદરમાં જાય, વધુમાં વધુ આરાધના કરી શકું, મને એવો વાસક્ષેપ નાખો. હું તમને કહું, 2 વખત જવા માટે ગયો ને દાદીજી કે સાહેબ ઉભારો ને, કેટલા વર્ષો પછી આપના દર્શન થયા, દિલમાં ભાવના તો હતી કે ક્યારે સાહેબને મળીશ, પણ સાહેબ આપ ક્યાં વિચરો અને હું ક્યાં, હું નીચે આવી ન શકું, અને આ 16-17 માર્ચ સુધી આપ ચઢવાના કેવી રીતે હતા? પણ ગઈકાલના જે રીતના સંયોગો ગોઠવાયા, એમ લાગ્યું કે આ દાદીજીની ભાવનાએ જ મને ઉપર ખેંચીને લઈ ગયા. કહેવાનો મતલબ એ છે કે આંખનું સુખ નહીં હોવા છતાં પણ દાદીજી પ્રસન્ન છે, અને આપણી પાસે સંપૂર્ણ ઇન્દ્રિયથી ભરપૂર શરીર છે, તગડા છીએ, ખાધે પીધે સુખી છીએ, ખાઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ. તમને કહું, એ પરિવારની અંદરમાં મારા સહિત બધાના શરીર સાજા હતા, સમર્થ હતા, સશક્ત હતા, અને છતાં પણ અંદરથી જેટલા આપણે પ્રસન્ન હતા એનાથી પણ વધુ પ્રસન્ન આ દાદીજી હતા. હવે કયું સુખ છે એમની પાસે? એમની પાસે કઈ જિંદગીની હવે મોજ મજા માણવાની શક્તિ છે? શરીરમાં તાકાત નથી, નથી ફરવા જઈ શકવાના. અરે દુનિયાના કોઈ પણ જગ્યાએ ફરવા માટે જાય, આંખ જ નથી, શું જોઈ શકવાના છે? નાયગ્રાનો ધોધ જોવા નહીં મળે, અમેરિકાના મ્યુઝિયમ જોવા માટે નહીં મળે, લંડનના મ્યુઝિયમ જોવા માટે નહીં મળે, હિથ્રો એરપોર્ટ જોવા માટે નહીં મળે, દુબઈ સિંગાપુરની અંદરમાં કદાચ એમનો દીકરો લઈ પણ જાય, દીકરો સમર્થ છે, શક્તિશાળી છે, સંપન્ન છે, લઈ પણ જાય, પણ આંખેથી દેખાવાનું નથી તો ફરિયાદ નથી કરતા ગુરુદેવ મારે કશું જોવાનું જ નહીં, મને કશું જ ન દેખાય, મારે આખો દિવસ શું કરવાનું, મારો ટાઈમ પાસ કેવી રીતે થાય? દાદીજીના ચહેરા ઉપરની કોઈ ફરિયાદ નહીં, શબ્દ ઉપરની કોઈ ફરિયાદ નહીં. મને એમ કે દાદીજી કહેશે, ગુરુદેવ કંઈક કરો ને, આશીર્વાદ આપો ને, આ મારી આંખ આવી જાય, આ મારે કેવી રીતે આવી જાય, રહેવાનું શું કરવાનું? એક એક નેગેટિવ વાત નહીં, ઓનલી પોઝિટિવ વાત. અને એનો ચહેરો તમે જોવો ને, આમ ઝગમગતો ચહેરો, ઉલ્લાસથી ભરપૂર ચહેરો,
આ દાદીજીના વખાણ એટલા માટે કરું છું કે એમની પ્રસન્નતાને જોયા પછી મને પણ એમ લાગ્યું કે મારી પાસે આટલી બધી સુખ સગવડ હોવા છતાં પણ જે મનની નિવૃત્તિ જોઈએ એ નિવૃત્તિ કરા દાદીની પાસે છે, આપણી પાસે નથી. તો સુખ કોને કહીશું? સાધનોને ભેગા કરવામાં જિંદગીને ખતમ કરી નાખવાની? સાધનો તો મળશે, પરંતુ એને ભોગવવા માટેની જે મનની પ્રસન્નતા, મનનો આનંદ, ભીતરી આનંદ લગભગ મારા હિસાબે દુનિયા ગુમાવી ચૂકેલી છે. એટલા માટે તો ઊંઘની ગોળીઓ લેવી પડે, એટલા માટે તો ડિપ્રેશનની અંદરમાં જવું પડે છે, એટલા માટે તો મનોચિકિત્સક ડોક્ટરોના પગથિયા ઘસવા પડે છે, એટલા માટે તો ધ્યાનની શિબિરો ભરચક જાય છે, એટલા માટે તો હિલ સ્ટેશનની અંદરમાં તમે જ્યારે પણ જાઓ, અત્યારે આ વરસાદના સમયની અંદરમાં જોજો, સાપુતારાની અંદરમાં ભરચક વસ્તી રહેવાની, ભૂસી ડેમની અંદરમાં જાઓ, હજારો સહેલાણીઓ ત્યાં ઉમટી પડવાના. કેમ? બસ મનની શાંતિ જોઈએ છે. તો ઘરમાં કેમ નથી મળતી? તમે ઘર બનાવ્યું છે રહેવા માટે અને માણસ ઘરમાં તો રહેતો જ નથી, ઉલટાનો બહાર જ વધારે ફર્યા કરે છે. આજે અહીંયા ટ્રીપ કરી, શનિવાર રવિવારની રજા આવી ગઈ, બે ત્રણ રજા સાથે આવી ગઈ, એટલે હજારો સહેલાણીઓ ઉમટી પડશે. લોનાવાલા, ખંડાલા, માથેરાન, મહાબલેશ્વર, પછી જેવા હિલ સ્ટેશનો ગણાતા હોય આ બધે કેમ ભીડ ઉમટી પડે સાપુતારા જેવા હિલ સ્ટેશનોની અંદરમાં? બસ મનની શાંતિ જોઈએ છે. અને યાદ રાખજો, જે વ્યક્તિ મનની શાંતિ પોતાના ઘરમાં, પોતાના પરિવારની આજુબાજુમાં પ્રાપ્ત નથી કરી શકતો, એને મનની શાંતિ સાપુતારામાં, ખંડાલામાં, લોનાવાલામાં કે પછી માથેરાન, મહાબલેશ્વરની અંદરમાં પ્રાપ્ત થઈ શકે એ કદાચ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. નહીં મળી શકે. તમે તમારા ઘરમાં જો પસંદ નથી રહી શકતા તો દુનિયા તમને બહાર સુખ કેવી રીતે આપી શકવાની હતી? તત્ સુખમ અપી ન સુખમ યત્ર નાસ્તી મનોનિવૃત્તિ. આ સૂત્રને બરોબર વાગોળવા જેવું છે અને આપણા દરેક સુખને આ સૂત્રના બેરોમીટરથી માપવા જેવું છે. ભાઈ ટીવી લાવ્યો, કોમ્પ્યુટર લાવ્યો, લેટેસ્ટ કક્ષાનો ડબલ ફોલ્ડર મોબાઈલ લઈ આવ્યો, ઘરની અંદરમાં રાજ રચીલું વસાવી દીધું, અતિ આધુનિક ઘર બનાવી દીધું. આધુનિક ઘર એટલે તમારે હવે સ્વીચ પણ નથી દબાવવાની. મારા ચાતુર્માસનો પ્રવેશનો જેને લાભ લીધેલો હતો, ઈલાબેન, ભરતભાઈ શાહ પરિવાર, જીગર, દીપાલી, આ બધા જે પરિવારોજનો છે, પહેલા સરેલાવાડીની અંદરમાં રહેતા હતા, એ પરિવારના ઘરની અંદરમાં એક દિવસ રહેવાનું થયું. અમને એમ થયું કે આ ઘરની અંદરમાં આટો ફેરો પણ કેવી રીતે મારવાનો, જ્યાં ચાલીએ ને આ ઘર એટલે આપોઆપ લાટ થઈ જાય, વરી પાછા પાછળ આવીએ લાઇટ બંધ થઈ જાય. મેં પૂછ્યું, ભાઈ આ બધું શું છે? મને કે સાહેબ આખા ઘરની અંદરમાં સેન્સર છે, સેન્સરશીપ ચાલે છે આ ઘરની અંદરમાં, સ્વીચ પણ નહીં દબાવવાની, બસ ખાલી તાલી પાડવાની, અલેક્સાને ઓર્ડર આપવાનો, એટલે આપોઆપ લાઇટ શરૂ થઈ જાય, પંખા શરૂ થઈ જાય. અરે અલેક્સાને ઓર્ડર આપશો અને સીરીને ઓર્ડર આપશો તો લાઇટ અને પંખા શરૂ થઈ જવાના, બારીના પડદા ખોલી જવાના, ટીવીની ચેનલ બદલાઈ જવાની, પણ મનની પ્રસન્નતા અલેક્સા અને સીરી આપણને આપી શકવાના છે? અરે હું જે અમે જે રૂમની અંદરમાં બેઠેલા હતા ને, તો એ રૂમની અંદરમાં ફોનનો અવાજ આવે. હું આજુબાજુમાં જોયું કે ફોન તો અહીંયા આજુબાજુમાં છે નહીં, ક્યાંથી આ ફોન વાગે છે? પછી જીગર બેઠેલો હતો, મેં પૂછ્યું, આ જીગર આ ફોન નથી ને ફોનનો અવાજ આવે છે? એ થોડો હસ્યો, મને કે સાહેબ જો સામે નાનકડું ટીવી દેખાય ને, મને કે આ દરવાજાની અંદરમાં જે પણ વ્યક્તિ આવીને ઉભો રહે એટલે ફોન જેવો અવાજ આવે દરેક રૂમની અંદરમાં, અને નાનકડું ટીવી જેવું લગાવેલું છે એમાં વ્યક્તિનો ચહેરો દેખાય, કઈ વ્યક્તિ આવી છે, શું લઈને આવી છે, અને સાહેબ પછી અમારે નક્કી કરવાનું કે એ વ્યક્તિને જોયા પછી, એટલે રૂમની અંદરમાં બેઠા બેઠા અમને ખબર પડી જાય કે ફલાણી વ્યક્તિ મારા ઘરના દરવાજે આવીને ઉભેલી છે. હવે વિચારી શકો કેટલી આધુનિક સિસ્ટમથી ભરેલા ઘરો, હવે આ બધાની અંદરમાં શું મનની શાંતિ હશે? પરિવાર પરિવારનો મન મેળાપ હશે, ઘરની અંદરમાં બધા ખુશખુશાલ હશે, આખો પરિવાર ભેગો થઈને જમવા માટે બેસી શકતો હશે, આખો પરિવાર સુખ દુઃખની ચર્ચા કરી શકતો હશે, કદાચ હોય પણ ખરું અને ન પણ હોય, પણ એ સાધન સગવડ લાવ્યા છે માટે સુખની ગેરંટી મળી નથી જતી. સમજી રાખજો, સુખની ગેરંટી નહીં મળે. સાધન સગવડો લાવ્યા છો તો કદાચ એનાથી બીજો ફાયદો થઈ શકતો હશે, એનાથી બીજી વસ્તુ પ્રાપ્ત થઈ શકતી હશે, પણ સાધનોથી ઘર ભરી લીધું, લેટેસ્ટ આઇટમોથી જીવનને મઢી લીધું, છેલ્લામાં છેલ્લી કક્ષાના કપડાં વસ્ત્ર વગેરે પહેરી લીધા અને એનાથી મારી જિંદગી સમૃદ્ધ બની જવાની, નો, એ છે ને ભ્રમ છે. બસ એ ભ્રમને તોડવા માટે જ આ મહાત્મા કહે છે, તત સુખમ અપી ન સુખમ યત્ર નાસ્તી મનોનિવૃત્તિ. તમને ખબર છે પરમાત્મા મહાવીરે જ્યારે સૈનિક રાજાને પુણિયા શાવકના ઘરની અંદરમાં જ્યારે સામાયિકનું ફલ લેવા માટે મોકલ્યા, ઘટના બધાને ખબર છે, અને જ્યારે પાછા આવ્યા ને એટલે એ દિવસે એટલા બધા સૈનિક રાજા ઉદાસ હતા, એટલે ચેલના રાણીએ પૂછ્યું
कि स्वामीनाथ आज इतने उदास क्यों, आज क्यों, आज आज आपका चेहरा इतना प्रसन्न क्यों नहीं है, क्या तकलीफ हुई है, बताओ तो सही, मैं भी कुछ जीवन में आपका दुख निकाल सकूं। ए वक्ते सैनिक राजाए एम कीधु छे, एक वक्त साली भद्रजी ना घरनी अंदर पण जईने आव्यो, हूँ मारा घरनी अंदर पण खजाना अने रत्नो भरेला छे, परंतु आज पुनिया सावकनी झूपड़ी अंदर में बेसीने जे मननी प्रसन्नता नो अनुभव कर्यो, ए आ मगधना महलनी अंदर में रहीने राजगृहीना मोटा राजमहेली राजमहेलोमां रहीने जे प्रसन्नतानो अनुभव न थयो, એ અનુભવ મને પુણ્યા સાવકની તૂટેલી ફૂટેલી ઝૂંપડીની અંદરમાં થયો। શું ચેલના, આપણે કંઈક ખોટા રસ્તે ચાલીએ છીએ, આપણે કંઈક ઉલટા રસ્તે જઈ રહેલા છીએ, ઉલટાની પ્રસન્નતા તો આપણી પાસે હોવી જોઈએ, ઉલટાનું સુખ વધુ સુખ તો આપણી પાસે આવવું જોઈએ, ઉલટાનું મનનો એક ખુશીનો ભાવ તો આપણી પાસે આવવો જોઈએ, એના બદલે એની ઝૂંપડીની અંદરમાં મને કેમ આનંદનો અનુભવ થયો। શાયદ ભગવાન મને એ જ બતાવવા માટે માગતા હશે કે સાધન સગવડો એ સુખની ગેરંટી નથી, સુખની ગેરંટી આપી પણ નથી શકતું કે પ્રસન્નતા હું તમને શ્યોર આપીને રહીશ, પ્રસન્નતા ગેરંટી આપે છે કે તમારી પાસે કશું જ નહીં હોય તો પણ હું તમને સુખ આપી શકું છું, સુખ બતાવી શકું છું। બસ આ જ સુખનું બેરોમીટર છે, કદાચ આપણા મગજની અંદરમાં નહીં બેસે, પણ આ વાતને બહુ ગંભીરતાથી વિચારવા જેવી છે। તત્ સુખમ અપિ ન સુખમ યત્ર નાસ્તી મનોનિવૃત્તિ, કેટલું અદભુત સૂત્ર બતાવી દીધું એક જ વાક્યની અંદરમાં। આપણે એક પ્રવચન આની ઉપર પણ કર્યું, આજે પણ આ વધુ એટલા માટે વિચારવું પડે છે કારણ કે આજે આ જ દેખાય છે કે, અને બીજી એક વાત બતાવું, ત્રણ જણા છે, ધાર્મિક છે, ગરીબો છે અને શ્રીમંતો છે, દુનિયામાં ત્રણ પ્રકારનો વર્ગ છે। પહેલો ધાર્મિક વર્ગ છે, કેટલાક ધર્મિષ્ઠ છે, દેરાસર ઉપાસરે પૂજા પ્રતિક્રમણ પચકાણ તીર્થોની યાત્રા પૌષધ આ બધાની અંદરમાં આખી જિંદગી એમને ડૂબાડી દીધી છે, ઉકાળેલું પાણી, રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળ ત્યાગ, હોટલમાં નહીં જવાનું, બસ આ જ એમને પોતાની જિંદગી બનાવી દીધી છે। એટલે કેટલાક લોકો ધાર્મિક છે, કેટલાક લોકો ગરીબ છે, અભાવથી પીડાય છે, શોષિત છે, વંચિત છે, અને કેટલાક લોકો અતિ શ્રીમંત છે, ધનાઢ્ય છે, પણ દરેકની પાસે એક એક ડ્રોબેક છે। પહેલા નંબરની અંદરમાં ધાર્મિકો ઇમ્પ્રેશનમાં જીવે છે, બસ મારી છાપ પડવી જોઈએ, મારા ધર્મની નોંધ લેવી જોઈએ, મેં લાખો રૂપિયાનું દાન કર્યું મારી તકતી લાગવી જોઈએ, મેં આટલો ભંડાર આપ્યો ભંડાર ઉપર મારી તકતી આવવી જોઈએ, અરે ઘંટ આપ્યો તો ઘંટ ઉપર નામ કોતરાવવું જોઈએ, મૂર્તિ ભરાવી તો મૂર્તિ ઉપર નામ આવવું જોઈએ। એટલે ધાર્મિકો ઇમ્પ્રેશનની અંદરમાં છે, ગરીબો સપ્રેશનમાં જીવે છે। સપ્રેશન એટલે દબાવ, એની ઉપર એટલો બધો દબાવ છે, એટલો બધો સંઘર્ષ છે કે સવારથી સાંજ સુધી ભટકશું, બહાર જશું તો જ કંઈક ખાવા માટે મળશે, વરના ખાને કા ભી નહીં મિલેગા। એટલે ધાર્મિકો ઇમ્પ્રેશનમાં છે, ગરીબો સપ્રેશનની અંદરમાં છે, અને શ્રીમંતો ડિપ્રેશનની અંદરમાં છે। મોટા ભાગના શ્રીમંતો મેં લોકોને અંદરથી દુઃખી જોયા, અંદરથી પરેશાન જોયા, સતત ચિંતિત છે, એટલો મોટો કારોબાર વધારી દીધો છે, એટલી બધી યોજનાઓ બનાવી દીધી છે, એટલું બધું મોટો વ્યવસાય ફેલાવી દીધો છે, હવે આ ચાલ્યો તો નહીં જાય, નુકસાન તો નહીં થાય, મારું આમ તો નહીં થાય, સતત ને સતત આની અંદરમાં બસ વિચારી વિચારીને દુઃખની અંદરમાં જાય છે। તો ધાર્મિકો ઇમ્પ્રેશનમાં જીવે છે, ગરીબો સપ્રેશનની અંદરમાં જીવે છે, અને શ્રીમંતો ડિપ્રેશનમાં જીવે છે। તો પછી શાંતિ કોને, મનની પ્રસન્નતા કોને, બસ એ એ શું છે એ આપણે જાતે નક્કી કરી લેવાનું, કે મીઠાઈ ખાવા નથી મળતી, ફરસાણ ખાવા નથી મળતું, ઘરની અંદરમાં બે શાક નથી મળતા, બિલકુલ સાદું સિમ્પલ ભોજન વાપરવા માટે મળે છે, છતાં પણ બસ મને મનની ભીતરીય શાંતિ છે, ભીતરીય પ્રસન્નતા છે, મારું મન ખુશ છે, મારું મન પ્રસન્ન છે, આવું આપણને લાગતું હોય તો માની લેવાનું કે ચક્રવર્તી અપી અધિકમ સુખમ, મને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે જો મારી પાસે મનની પ્રસન્નતા છે તો। એટલે હવે આ પ્રવચન સાંભળીને એટલું આપણે નક્કી કરીએ કે મનની પ્રસન્નતા, મનની ખુશી, માઇન્ડની હેપીનેસ, આપણી હેપીનેસને કેન્દ્રમાં રાખીએ અને પછી બીજા બધા સુખને ગોઠવવાનો પ્રયત્ન કરીએ। આપણે શું કર્યું છે ખબર છે, પહેલા સુખ સાધન અને સગવડોને વચમાં રાખી અને બાકી બધું એના વર્તુળની અંદરમાં, એના સર્કલની અંદરમાં ગોઠવવાની અંદરમાં ગયા, હવે સેન્ટર પોઈન્ટ રાખીએ હેપીનેસ, સેન્ટર પોઈન્ટમાં હેપીનેસ, અને પછી સરાઉન્ડિંગ આજુબાજુમાં જે પણ જોઈતું હોય સંસાર મેં જીવવા માટે, હું પણ સમજુ છું કે સંસારમાં તમે સાવ ગરીબ કક્ષાના રહેશો તો તમારા દીકરા દીકરીઓના કોઈ ભાવ નથી પૂછવાના,
કોઈ કદાચ તમારી ઘરની અંદરમાં અવર જવર નથી કરવાના, સમાજમાં તમને મોભો કે સ્થાન પ્રાપ્ત નથી થવાનું, પરંતુ પ્રસન્નતાને કેન્દ્રમાં રાખી અને બાકી બધી જ વસ્તુ મારે જીવનમાં પ્રાપ્ત કરવી છે. નો કોઈ તકલીફ નથી, ભગવાન સુખના વિરોધી નથી, સમજી રાખજો. અને ભગવાન ગરીબીના પ્રેમમાં પણ નથી. ભગવાન એમ નથી કહેતા તમે ગરીબ બની જાઓ અને બધા સુખ છોડી દો. શું કામ? પરમાત્માના જે 11 દસ મહાશ્રાવકો હતા ને, આનંદ, કામદેવ, આ બધા અતિ 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 શ્રીમંત હતા. અને શ્રીમંત એટલે આજના જે બિલગેટ્સ વગેરે, વોરેન બફેટ વગેરે, અંબાણી અને અદાણી બંધુઓ, આ બધા કરતા આ બધાને એક જગ્યાએ ભેગા કરો અને ભગવાન મહાવીરનો એક શાવક થાય, એટલી સંપત્તિ તો ભગવાન મહાવીરના એક એક શાવકો પાસે હતી. ફરી વખત કહું છું, વિશ્વના ટોચના ટોપ 10 ધન કુબેરો, ટોપ 10 રીચ વ્યક્તિઓ, અને એ બધાના સુખને ભેગા કરો ત્યારે ભગવાન મહાવીરનો એક શાવક થાય. આટલી બધી સમૃદ્ધિ જ્યારે એ ભગવાનના શાવકો પાસે હતી, છતાં ભગવાને એવું નથી કીધું તમારી સંપત્તિ છોડી દો, ત્યાગ કરી લો, ગરીબ બની જાઓ. નો, ભગવાન ગરીબ બનવાનું પણ નથી કહેતા, ભગવાન સુખી બનવાનો વિરોધ પણ નથી કરતા. આપણે જે પણ બનીએ બનીએ પણ મનની પ્રસન્નતા, કારણ કે મન પ્રસન્ન નહીં હોય ને એટલે સતત સંકલેશ, હાય ઉપાધિ, આર્ત ધ્યાન, કર્મનો બંધ, આયુષ્યનો બંધ થઈ ગયો, ખોટી ઘટીની અંદરમાં ગયા, વળી પછી અજ્ઞાન ભવની પરંપરા ચાલે, અને મોક્ષ માર્ગથી આપણે સાવ દૂર ચાલી જવાના, તત્વ માર્ગથી આપણે દૂર ચાલી જવાના, અને ક્યાંય દુનિયાની અંદરમાં ખેંચાઈ જવાના ખબર નહીં પડે, એનાથી બચવા માટે ભગવાન કહે છે કે ભાઈ સુખ એવું ભોગવો જેનાથી મનની પ્રસન્નતા રહે, અને મનની પ્રસન્નતા જેવું સુખ દુનિયામાં બીજું કોઈ જ નથી, બસ એને આપણે પ્રાપ્ત કરીએ. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.